જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 8 જૂનના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. ચર્ચાને આગળ વધારવું એ પહેલાં વિડીયોની PDF ફાઇલની માહિતી મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ડિટેલ આપી છે ત્યાં જઈને ડિટેલ થ્રુ તમે ટેલિગ્રામ ચેનલ, મારું ફેસબુક પેજ જોઈન કરી શકો છો જ્યાં હું ડેલી PDF શેર કરતો હોઉં છું. અને પ્લાસ્ટિક એક વૈશ્વિક સમસ્યા છે, એના નિદાન માટે એક આપણી નવી પહેલ શરૂ કરેલી છે. તો એ પહેલના અંતર્ગત જે પણ મિત્રોને એવું લાગતું હોય કે એ પર્યાવરણને થોડું ઘણું બચાવવા માટે કંઈક કરી શકે છે, તો મિત્રો આપણી આસપાસના જે પણ મહિલાઓ જે છે એમને તમે આ પ્રકારની કાપડની બેગ બનાવીને આપશો તો શાકભાજી પરચેસિંગ કરતી વખતે તેઓ આનો ઉપયોગ કરશે. અને આના લીધે જે શાકભાજીવાળા જે વેન્ડર્સ છે એ જે થેલી આપે છે, પ્લાસ્ટિકની કોથળીઓ આપે છે, એ ઉપયોગ ઓછો થશે અને આપણે અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ જેવી રીતે ઓછો થશે એટલું પ્રદૂષણ પણ ઓછું કરી શકાશે. આજના દિવસનો પહેલો પ્રશ્ન તમારા તરફ આવી રહ્યો છે, સુપર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે, કે ચંદ્રભાગા બીચ જે છે એ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું એશિયાનું પ્રથમ બીચ બન્યું છે. યાદ રાખજો, એશિયાનું પ્રથમ બીચ કયું, કે તો જવાબ આવશે ચંદ્રભાગા બીચ. એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. હવે આ કયા રાજ્યમાં આવેલું છે, મધ્યપ્રદેશ, ઓડિશા, ગુજરાત કે ગોવા? તો આપણો જે જવાબ છે ફ્રેન્ડ્સ આની અંદર આવશે, ચંદ્રભાગા બીચ જે છે એ ઓડિશા ખાતે આવેલું છે. અને આને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કઈ તારીખે મળ્યું? વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 5 જૂનના રોજ. આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ભારતમાં કરવામાં આવી. અને આ વખતે થીમ શું હતી? પ્રદૂષણને હરાવવું. શું છે? પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવું. પ્રથમ બીજ બન્યું છે. બ્લુ ફ્લેગ શું છે? તો એક સર્ટિફાઇડ પ્રોગ્રામ છે જેમાં નક્કી થાય છે કે કોઈપણ બીચ જે છે સાફ અને સુરક્ષિત હોય પર્યટકો માટે, તથા ત્યાં આવનારા જેટલા પણ પર્યટકો છે એમને પૂરતા પ્રમાણમાં સુવિધા મળી રહે. અને એના માટે જે વૈશ્વિક લેવલે 32 ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યા છે. જો તમે 32 ક્રાઇટેરિયાની અંદર ફલીભૂત થાય છે જે બીચ, તો એને પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેમ કે નો પ્લાસ્ટિક ઝોન હોવું જોઈએ, 32 જેટલા પેરામીટરના આધારે આ સર્ટિફિકેટ પ્રાપ્ત થતું હોય છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આવનારી GPSCની પરીક્ષા કહો કે Class 3ની પરીક્ષા કહો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હું એના માટે સંપૂર્ણપણે એક અલગ બીચ બનાવવાનો છું. એના સિવાય ભારતમાં અત્યારે આ એક છે, ટોટલ 13 બીચ છે જેનું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ અંતર્ગત કાર્ય કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર 2017થી આ માટે અભિયાન પણ શરૂ કરી દેવામાં આવેલું છે. તો આ બધી જ માહિતી આપણે એ અલગ વિડીયોમાં ચર્ચા કરીશું જેથી કરીને જલ્દી યાદ રહે. બીજો એક પ્રશ્ન મારા તરફથી મેં એડ કર્યો છે કે શિવરાજપુર બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? શિવરાજપુર બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ફ્રેન્ડ્સ? તો જવાબ આવશે મારો દેવભૂમિ દ્વારકા જિલ્લો. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાને કયા જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તાલુકા જો તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કયા કયા તાલુકા આવેલા છે. અને દ્વારકામાં આવેલું જે આપણું દ્વારિકાધીશ મંદિર જે છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે આ પણ ડિટેલ જો તમને યાદ હોય, આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે, તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. બીજો પ્રશ્ન છે કે પશ્ચિમ બંગાળના ગવર્નર અત્યારે રાજ્યપાલ કોણ છે? કેસરીનાથ ત્રિપાઠી. એમને કયા રાજ્યમાં વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે? તો 4 ઓપ્શન આપણી પાસે, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ. તો અહીંયા જવાબ આવશે ફ્રેન્ડ્સ આપણો ત્રિપુરા રાજ્યનો, એમને વધારાના રાજ્યપાલનો ચાર્જ આપવામાં આવ્યો છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે સિક્કિમ, એ જ્યારે પણ સિક્કિમ યાદ આવે ત્યારે જો સૌથી લાંબા સમયના મુખ્યમંત્રીનો રેકોર્ડ કોના નામે છે? સિક્કિમના મુખ્યમંત્રી પવન ચેમલિંગના નામે. હવે સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ વિશે તમને જેટલી માહિતી મળતી હોય ફ્રેન્ડ્સ કલેક્ટ કરતા હો, કરી લેજો. કારણ કે આવનારા દિવસોની અંદર આ બધા સ્ટેટ જે છે એ ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં તમને દેખાવાના છે. હવે કોણ એબ્સન્ટ છે? તો તથાગત રોય, જે અત્યારે હાલ ત્રિપુરાના રાજ્યપાલ છે, એ કોઈ કારણોસર રજા ઉપર છે, એમની જગ્યાએ નિયુક્ત કરવામાં આવે છે. બંધારણમાં પ્રશ્ન પૂછાય કે એક રાજ્યના રાજ્યપાલ ગેરહાજર હોય તો એની જગ્યાએ કોને નિયુક્ત કરવામાં આવે છે? તો એ રાજ્યપાલ બીજા રાજ્યના રાજ્યપાલને નિયુક્ત કરવામાં આવે છે. ત્રિપુરાની રાજધાની આગરતલા. મુખ્યમંત્રી કોણ છે? બિપ્લવ દેવકુમાર, જે અત્યારે બહુ ચર્ચામાં રહ્યા હતા, એમના સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહ્યા હતા. અને નાયબ મુખ્યમંત્રી યાદ રાખજો જિષ્ણુ દેવ બર્મન,
એ ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી છે. કારણ કે હાલમાં નાયબ મુખ્યમંત્રી જે છે એનું પદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. તમને ખબર હશે ઉત્તર પ્રદેશમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી છે, કર્ણાટક રાજ્યમાં અત્યારે ચૂંટણી ખતમ થઈ ત્યારે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે પણ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીનું પદ વહેંચવામાં આવ્યું છે. એટલા માટે આવનારા સમયમાં નાયબ મુખ્યમંત્રી ઇમ્પોર્ટન્ટ થવાના છે. T20 ક્રિકેટની અંદર 2000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટરનું નામ શું છે? અહીંયા તમે ઇમેજ જોઈને સમજી ગયા હશો. જવાબ શું આવશે? મિથાલી રાજ. શું આવશે? આપણા ભારતીય મહિલા ટીમના કેપ્ટન છે T20 ક્રિકેટની અંદર. યાદ રાખજો, આપણે જે T20 મહિલા ક્રિકેટની અંદર 2000 રન પૂરા કર્યા છે, અત્યાર સુધી પુરુષ ક્રિકેટમાં કોઈને પૂરા કર્યા છે? નથી કર્યા. યાદ રાખજો, હજુ સુધી પુરુષ વિભાગમાં કોઈએ 2000 રન પૂરા કર્યા નથી. એટલે કે ભારત તરફથી પ્રથમ T20 2000 રન પૂરા કરનાર ખેલાડીનું નામ આવશે તો પણ મિથાલી રાજ જ આવશે. તેઓ હૈદરાબાદના છે. ક્યાંના છે ફ્રેન્ડ્સ? હૈદરાબાદના છે. યાદ રાખજો, 35 વર્ષના ખેલાડી છે. અને આ સિદ્ધિ તેમણે કયા દેશ સામે રમીને મેળવી હતી? તો શ્રીલંકા સામેની મેચમાં આ સિદ્ધિ તેમને પ્રાપ્ત થઈ. આ મેચમાં 23 રન કર્યા અને 75મી મેચમાં એમણે 2015 રન પૂરા કર્યા. T20માં 2000 રન કરનારી તે 7મી મહિલા ખેલાડી બન્યા છે. આ યાદીમાં સૌથી ઉપર ટોચ પર છે ચાર્લોટ એડવર્ડ્સ, જેના 2605 રન છે. ત્યારબાદ નામ આવે છે સેફની ટેલરનું, અને પછી આવે છે સુજી બેટ્સ. હવે મજાની વાત કરીએ કે ભારતના વિરાટ કોહલી જે છે અત્યારે 1983 રન છે, એટલે કે હવે 2000 રન પૂરા થશે. રોહિત શર્મા અને રૈના T20ના ધુરંધરો જે છે હજી સુધી આપણે ઇન્ટરનેશનલ લેવલ પર 2000 રન પૂરી કરી શક્યા નથી. મિથાલી રાજની જ્યારે જ્યારે નામ આવે ત્યારે તમને કોઈ પરીક્ષામાં પૂછે કે વન ડે ક્રિકેટની અંદર સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહિલામાં કોના નામ પર છે? તો એ પણ જવાબ આવશે મિથાલી રાજ. 192 વન ડે રમનારા સૌથી વધુ વન ડે રમનારા ક્રિકેટર પણ બની ગયા છે. આ પહેલા રેકોર્ડ જે છે ચાર્લોટ એડવર્સના નામે હતો, 191 મેચ રમી જોઈએ, એ રિટાયર થઈ ચૂક્યા છે. મિથાલી રાજના નામે વન ડેમાં એક બીજો પણ રેકોર્ડ છે, સતત 7 અડધી સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર મહિલા ખેલાડી છે. બીજો એક રેકોર્ડ 49 અર્ધશતક છે વન ડેમાં, જે એક રેકોર્ડ છે. અને બીજા નંબર પર છે ઇંગ્લેન્ડના ચાર્લોટ એડવર્સ. તો યાદ આવે તો ચાર્લોટ એડવર્સ ક્યાંના છે? તો એ બીજા નંબરે છે, બીજા સ્થાન પર છે. લાઇટનિંગ લેડી ઓફ વુમન ક્રિકેટ તરીકે ભારતમાં કોને ઓળખવામાં આવે છે? એટલે મહિલા ક્રિકેટની અંદર લાઇટનિંગ લેડી ઓફ વુમન ક્રિકેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અહીંયા આપણો જવાબ આવશે જુલન ગોસ્વામીજી. કોને ઓળખવામાં આવે છે? જુલન ગોસ્વામીજીને. યાદ રાખજો, 25 નવેમ્બર 1982માં પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ચદ્દા ગામમાં તેમનો જન્મ થયો. વિશ્વના સૌથી ઝડપી બોલરનું બિરુદ પણ પ્રાપ્ત છે મહિલા ક્રિકેટની અંદર. 120 કિલોમીટરની ઝડપે બોલ ફેંકે છે. ભારતીય ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ભારતની આ જે સ્ટાર બોલર જેની વાત કરીએ તેમના પર એક બાયોપિક પણ બની રહી છે. એના રાઇટ્સ કોણે ખરીદ્યા છે એ પણ યાદ રાખજો. તો સોની પિક્ચર્સે તેના રાઇટ્સ ખરીદ્યા છે, હકો મેળવ્યા છે. વન ડેમાં 200 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો જવાબ આવશે જુલન ગોસ્વામીજી. આ સિદ્ધિ એમણે ભારત અને દક્ષિણ આફ્રિકાની સામે જે મેચ રમાઈ હતી તે તેમની 166મી મેચ હતી, એમાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી. 2007માં તેમને ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધ ઇયરના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 2010માં અર્જુન પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો હતો. અર્જુન એવોર્ડ વિશે મેં ઓલરેડી આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલું છે. જેમને પણ અર્જુન એવોર્ડ વિશે કંઈ પણ માહિતી જો યાદ હોય એ કોમેન્ટ બોક્સમાં લખવાનો પ્રયત્ન કરજો. અને 2012માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સ્થાપિત કરવામાં આવ્યા. અને 100 વિકેટ લેનારી વિશ્વની 100 વિકેટ જ્યાં લીધી ત્યારે ચોથા મહિલા ક્રિકેટર બન્યા હતા, એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઇન્ડ ઇન્ડો કાર્પેટ અભિયાન કયા બે દેશ વચ્ચે થાય છે? ઇન્ડ ઇન્ડો કાર્પેટ અભિયાન કયા બે દેશ વચ્ચે થાય છે? તો આપણો જવાબ આવશે ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે. કોની વચ્ચે થાય છે? ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે થાય છે, એ પણ ખાસ યાદ રાખજો. તો ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે થાય છે. ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ ઝુંબેશ છે, એટલે કે જે દરિયા કિનારો છે એનું સર્વેલન્સ માટેનું છે. આ 31મી ઇન્ડ ઇન્ડો અભિયાન હતું, ભારત ઇન્ડોનેશિયાનું અભિયાન હતું. આ એનો શરૂઆત જે છે
એ 24 મે થી 25 મે શરૂ થયું હતું પોર્ટ બ્લેયર ખાતે, અને એનું સમાપન સમારોહ જે છે ઇન્ડોનેશિયા ખાતે બેલવાનમાં થયું. 2002 થી તેનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે 2 વખત કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન પર દેખરેખ અમલીકરણ અંતર્ગત આ એક અભિયાન છે જે ચલાવવામાં આવે છે. મનુ ભાંકર જે છે એ પેસિફની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? હરિયાણાથી બિલોંગ કરે છે એ પણ યાદ રાખજો. માત્ર 16 વર્ષના છે અને જે ગોલ્ડ કોસ્ટ 2018 કોમનવેલ્થ ગેમ્સની અંદર એમણે પોતાની ક્ષમતા સાબિત કરાવી બતાવી, અને 10 મીટર યાદ રાખજો 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં એમણે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો અને સાથે સાથે રેકોર્ડ પણ બનાવ્યો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ માટે એનો અભ્યાસ કરવા માટે એક જૂથ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ગ્રુપના વડાનું નામ શું છે? તો બાબા કલ્યાણી એમનું નામ છે. સેજ નીતિ ક્યારથી લાગુ કરવામાં આવી છે? તો પહેલી એપ્રિલ 2000 થી લાગુ કરવામાં આવી રહી છે. 2005માં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાયદો પસાર કરવામાં આવ્યો અને આ કાયદો 23 જૂન 2005 રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ. હવે કોઈપણ કાયદો જ્યારે લાગુ, આપણે જ્યારે ડેટ લખતા હોય છે પરીક્ષામાં, તો આ બધી ડેટ નથી લખવાની હોતી. જ્યારે આપણો જે ભારતનું રાજપત્ર છે એની અંદર જે ડેટ આવે છે, સેજ એક્ટ 2005 10 ફેબ્રુઆરી 2006 લાગુ કરવામાં આવ્યો છે, એ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટની વાત કરીએ, લાગુ કરનારો ભારતનું પ્રથમ રાજ્યનું તમને નામ પૂછે તો જવાબ આવશે આપણો ગુજરાત એ પ્રથમ રાજ્ય છે, કારણ કે 2004માં જ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ પસાર કર્યો હતો ગુજરાત સરકારે. ડૉક્ટર વર્જિનિયા અબગાર 109મા જન્મદિવસ પર ગૂગલ જે છે એમનું ડૂડલ બનાવીને એમને સમ્માનિત કર્યું. ગૂગલની અંદર તમે જોઈ શકીએ છીએ અબગાર લખેલું છે, સાથે સાથે એક લેટર પેડ અને પેનથી તેમને સજ્જ બતાવવામાં આવી રહ્યા છે. તેમનો જન્મ ક્યારે થયો હતો? 7 જૂન 1909 રોજ. અબગાર સ્કોર એમનો પ્રચલિત છે એ શું છે? તો કોઈપણ બાળક જ્યારે જન્મ લે છે તો નવજાત શિશુનું જે છે સ્વાસ્થ્યની ઝડપી આકારણી તપાસની જે નીતિ છે એનું સ્વાસ્થ્ય લગીની માહિતી જે છે એને અબગાર સ્કોર તરીકે ઓળખવામાં આવે છે. બીજો એક પ્રશ્ન તમને પૂછાય કે વર્જિનિયા સ્થિત કોલંબિયા યુનિવર્સિટી કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જનમાં પ્રાધ્યાપક બનનાર પ્રથમ મહિલા કયો? તો પણ નામ એ જ આવશે. 1949માં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. 1950ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટમાં જે શિશુ મૃત્યુદર છે એમાં 1000 નવજાત બાળકોના આરોગ્ય વિશેની જે બહુ જ મરી રહ્યા હતા તો એનું જે તપાસ કરવામાં આવી રહી હતી, આપણે અહીંયા જે છે 22% ઘટાડો થયો છે એ પણ યાદ રાખજો હમણાં નવા રિસેન્ટ સર્વેની અંદર. 1960ના દાયકામાં એક બાળકના જન્મમાં પછી એમના પ્રયત્નો થકી 1960ના દાયકા પછી 24 કલાકની અંદર બાળકના તંદુરસ્તની શોધવાનું સરળ બની ગયું. 1972માં તેમણે એક પુસ્તક લખ્યું, ઇઝ માય બેબી ઓલ રાઇટ, શું મારું બાળક સરસ છે, યોગ્ય છે, સ્વસ્થ છે, એમણે પુસ્તક લખ્યું. 1974માં તેઓ સદગતિ પામ્યા. ચૂંટણી કમિશનના અહીંયા સમાવેશ થાય છે કે ઓનલાઈન RTI પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, RTI.ECI.NIC.IN. આ જે છે સૂચના અધિકાર અધિનિયમ હેઠળ કોઈપણ ઉમેદવાર જો કરવા માંગતો હોય તો ઓનલાઈન કંઈ માહિતી મેળવવા માંગતો હોય તે ઓનલાઈન કરી શકે છે. ચૂંટણી કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો યાદ રાખજો 25 જાન્યુઆરી 1950 રોજ. અને આ જ 25 જાન્યુઆરીના રોજ આપણે દિવસની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની ઉજવણીની શરૂઆત 2011થી કરવામાં આવેલી છે. ટોટલ આપણા 3 ચૂંટણી કમિશનર હોય છે, જેમાં એક મુખ્ય, 2 મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા અન્ય 2 હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર કયા છે? ઓમ પ્રકાશ રાવત. અમે એમની જે નિમણૂક જે છે, નિયુક્તિ જે છે, કયા આર્ટિકલ, બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અન્ય 2 ઇલેક્શન કમિશનરના નામ પણ યાદ રાખજો, અશોક લવાસા અને સુનિલ અરોરાજી. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન અહીંયા ગુજરાત સંબંધિત પૂછી લે કે મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? તો ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા. આઇસલેન્ડ જે છે વિશ્વનો સૌથી વધુ શાંતિપૂર્ણ દેશ છે. ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા એક સૌથી શાંતિપૂર્ણ દેશ માટે જે છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ અંતર્ગત એક યાદી રજૂ કરવામાં આવી છે, જેમાં
આઇસલેન્ડ જે છે વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે અને ભારત 137મા નંબર પર છે આ યાદીની અંદર. ગઈ વખતે ભારત જે છે 141મા સ્થાન પર હતો, હવે 4 અંકનો સુધારો થઈને 137 પર આવી ગયો છે. આઇસલેન્ડ જે છે 2008થી સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકેના સ્થાન પર એક પોતે સ્થાન પર હાસિલ છે. સિરિયા જે છે વિશ્વનો સૌથી અશાંતિ ધરાવતો દેશ છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે. હવે હાલમાં જ આપણને ખબર છે કે શુગર ખાંડ માટે જે રાહત પેકેજની મંજૂર કરવામાં આવ્યું હતું, એમાં જે ખાંડનો પ્રતિ કિલો કેટલો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે, તો યાદ રાખવાનું છે આપણે અહીંયા 29 રૂપિયા પ્રતિ કિલો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. એના માટે બફર સ્ટોક પણ બનાવવામાં આવશે. ઓક્ટોબરમાં ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જેના માટેની સંપૂર્ણ તૈયારી શરૂ થઈ ચૂકી છે. સેટેલાઇટ લોન્ચિંગ બેન્ડની ક્ષમતા પણ વધારવામાં આવશે. અને આ પ્રસંગ જ્યારે પણ આવે ત્યારે આપણને યાદ આવે છે કે ચંદ્રયાન 1 એ શેના માટે મોકલવામાં આવ્યું હતું, તો યાદ રાખજો જે છે પાણીની સંભાવના ચકાસવા માટે મોકલવામાં આવ્યું હતું, જેને 2008માં મોકલવામાં આવ્યું હતું. કે ડાક સેવકો જે છે એમના વેતનમાં 56% વધારો થયો છે. યાદ રાખજો ટોટલ 3.7 લાખ કર્મચારીઓ છે, એમને અલગ અલગ 3 શ્રેણીમાં વેચવામાં આવેલા છે અને 3 શ્રેણીમાં એમનો પગાર વધારો કરવામાં આવશે. 2295 થી લગાવીને, યાદ રાખજો 2295 રૂપિયાથી લગાવીને 10,000 સુધીનો વધારો. બીજો જે છે 2745 રૂપિયાથી લગાવીને 12,000 રૂપિયા સુધી વધારો. અને ત્રીજી શ્રેણીમાં 4,115થી લગાવીને 14,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. અને તમામ વધારા અહીંયા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પરીક્ષામાંથી જે નીકળશે કે ડાક સેવકનો જે વેતન વધારો જે છે કઈ તારીખથી લાગુ થશે, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે આવી રીતે. તો જવાબ એ વખતે તમારો આવશે 1 જાન્યુઆરી 2016થી પ્રાપ્ત થશે. અને જે મૃતક કર્મચારીઓ જે છે એમના આશ્રિતોને નોકરી આપવા માટે પણ કેબિનેટ દ્વારા મંજૂરી મળી ચૂકી છે. હાલમાં આપણે બેંક ફ્રોડના ઘણા બધા કિસ્સા જોયા, અને હવે બેંક જે લોન આપવા માટે યુનિક કસ્ટમર આઈડેન્ટિફિકેશન કોડ જેને UCIC સિસ્ટમ લાવવા જઈ રહી છે સંપૂર્ણપણે દેશની અંદર. એના અંતર્ગત બેંક જે છે તમને એક નવું ID આપશે, એ પ્લાનિંગ થઈ રહ્યું છે. RBI જલ્દી એની સિસ્ટમની જાહેરાત કરવાની છે. જ્યારે પણ ગ્રાહક જે છે બેંક જોડે લોન જેવા જશે, તો લોન આપતી વખતે એક વખત તમારું યુનિક ID બનશે, અને જો પછી બીજી કોઈ બેંકમાં જવું હશે તો કમ્પલસરી તમારે યુનિક ID આપવું પડશે, જેના લીધે વારંવાર ડોક્યુમેન્ટ આપવાની મગજ માહિતી ઝંઝટમાંથી છુટકારો મળી જશે અને જે લોકો ફ્રોડ છે એ લોકો પણ બહાર આવી જશે. એટલે કે ગ્રાહકો જે છે એમના યુનિક આઈડેન્ટિટી કાર્ડ હશે, તો જેના લીધે સંપૂર્ણ ડેટા એ બેંક પાસે રહેશે. ભારતની અત્યારે કેટલીક બેંકોએ UCIC પૂર્ણ નામ ખાસ યાદ રાખજો, યુનિક કસ્ટમર આઈડેન્ટિફિકેશન. 3 વર્ષમાં દરેક ઘરમાં હશે સ્માર્ટ વીજ મીટર. લો ફ્રેન્ડ્સ, હવે રિચાર્જેબલ મીટર પણ આવી જશે, જેટલી તમારે જરૂર હોય રિચાર્જ કરો અને વીજળી વાપરો. આ પ્રકારની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે? આપણા કેન્દ્રીય વીજ પ્રધાન RK સિંહ દ્વારા. દેશભરમાં આખા દેશની અંદર આપણા ઘરોની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, અને તેના માટે કાગળ પર જે બિલ આવે છે એ નહીં આપવું પડે, પરંતુ મોબાઈલની જેમ તે પ્રીપેડ હશે એટલે લોકો જેટલી વીજળીની જરૂર હશે એટલું રિચાર્જ કરશે. ગાંધીગીરીના 125 વર્ષ પૂર્ણ થયા છે. હવે કેવી રીતે, તો ચલો ડિસ્કશન કરીએ છીએ. ભારતના વિદેશ મંત્રી અત્યારે હાલ કેમ ચર્ચા કરીએ છીએ કે અત્યારે સુષ્મા રાજ જે છે સાઉથ આફ્રિકાની મુલાકાતે ગયેલા છે 5 દિવસની. ત્યાં તેમણે એક ટ્રેનમાં મુસાફરી કરી અને એ અચાનક ટ્રેન લાઇમલાઇટમાં ચર્ચામાં આવી ગઈ. પેન્ટારિસથી પિટ મેરિસબર્ગ સુધી તેમણે ટ્રેનમાં મુસાફરી કરી. આ એ જ રેલવે સ્ટેશન છે કે જ્યાંથી મહાત્મા ગાંધીજીને વ્હાઇટ ઓનલી કમ્પાઉન્ડમેન્ટ એમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ડબ્બામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, અને આ ઘટના બાદ જ ગાંધીજીએ છે સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. આ જે છે ઘટના ક્યારે બની હતી? 7 જૂનના રોજ, એટલે કે 1893માં 7મી જૂનના રોજ એ ઐતિહાસિક ઘટના બની. અને આજના દિવસે જ્યારે આપણે વાત કરીએ ત્યારે 125મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે આ દિવસની. આ સંદર્ભે કેટલાક કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે. સાઉથ આફ્રિકામાં બાયોપિક મેકિંગ ઓફ મહાત્માની જે સ્ક્રીનિંગ કરવામાં આવી, એ સ્ક્રીનિંગમાં ગાંધીજીને ટ્રેનના ડબ્બામાંથી સ્ટેશન બહાર ફેંકી દેવાની ઐતિહાસિક ઘટના જે છે 3 દિવસના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, મૂવી પણ બનેલી છે.
આ મૂવી જે છે ભારત અને દક્ષિણ આફ્રિકાના સહ પ્રોડક્શનવાળી છે. આ ફિલ્મ જે છે 1996માં બનાવવામાં આવી હતી, જે વખતે નેલ્સન મંડેલાજી સાઉથ આફ્રિકાના લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ બન્યા હતા. હવે આનું દિગ્દર્શન કોને કરેલું છે? તો સેમ બેનેગનના ડાયરેક્શનમાં બનેલી છે, તેમજ સ્વતંત્ર સેનાની પ્રો ફાતિમા મીરના પુસ્તક એપ્રેન્ટિસ ઓફ અ મહાત્મા એ જે છે ફિલ્મ જે છે ઘટનાક્રમોની યાદ અપાવે છે. પિટ્સ મેરિસબર્ગ રેલવે સ્ટેશન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પિટ મેરિસબર્ગ સિટી હોલને ભારતના ધ્વજના રંગમાં શણગારવામાં આવ્યો. આ સિટી હોલની બહાર મહાત્મા ગાંધીના સ્ટેચ્યુને પણ ટ્રાય કલરથી શણગારવામાં આવ્યો. સિટી હોલના જે સ્ટેજ એવો એ સ્ટેજ કે જ્યાં ગાંધીજીએ 1912માં પોતે ભાષણ આપ્યું હતું, એ સ્ટેજને ગાંધીજીના સુવાક્યો અને વિવિધ ફોટોગ્રાફ્સથી શણગારવામાં આવ્યા. આ સાથે જે ધક્કો મારીને ઉતારી દેવામાં આવેલ ટ્રેનને ભારથી લાવવામાં આવેલી 400 મીટર ખાદી, ભારતથી લઈ જવામાં આવેલી 400 મીટર ખાદી અને ફૂલોથી, યાદ રાખજો, ખાદીથી શણગારવામાં આવ્યું છે. અને આપણા વિદેશ મંત્રી કોણ છે? સુષ્મા સ્વરાજજી છે. અજુરીના નામથી પ્રસિદ્ધ ફૂટબોલ વર્લ્ડ કપનો હિસ્સો નથી, ફૂટબોલની એક ટીમ, એ દેશ ફૂટબોલની એ દેશની ટીમ જેને અજુરીના નામથી ઓળખવામાં આવે છે, આ વખતે એ ફૂટબોલ વર્લ્ડ કપનો હિસ્સો નથી. તો જવાબ આવશે ઇટાલીની ટીમ, જે આ વખતે હિસ્સો નથી. 60 વર્ષ પછી એવું બની રહ્યું છે કે ટોપ ટેનમાં વર્લ્ડ કપમાં રમી નથી રહી, એટલે ક્વોલિફાય નથી કરી શકી. અને ચીલીની ટીમ પણ આ વખતે નથી રમી રહી. ટોપ ટેનની ટીમ કે ટીમ ગણાય છે ચીલી. રશિયામાં આ વખતે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થયેલું છે, એટલે 2018માં રશિયામાં, 2014માં કઈ જગ્યાએ યોજાયો હતો જ્યાં જર્મની વિજેતા બન્યું હતું, ત્યારબાદ વાત કરીએ 2022માં ક્યાં યોજાવાનું છે, આ બંને ડિટેલ તમારે શોધીને મને જણાવવાની છે. ફિફા રેન્કિંગમાં ટોપ ટેનમાં સામેલ ચીલીની ટીમ વાત કરીએ તો એ પણ ક્વોલિફાય કરી શકી નથી, અને સાથે સાથે નેધરલેન્ડની ટીમ પણ ભાગ નથી લઈ. કેમ નેધરલેન્ડની ટીમ ભાગ નથી, કેમ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણે ત્રણ દેશ? એક તો ઇટાલી બહુ જબરદસ્ત ટીમ છે, બીજું ચીલી ટોપ ટેનમાં સામેલ છે, નેધરલેન્ડ જે વર્લ્ડ કપ ફાઇનલ રમી ચૂક્યું છે. આ જો ટીમો જ્યારે ભાગ ન લે, આ કેવું થઈ જાય કે સપોઝ ક્રિકેટનો વર્લ્ડ કપ હોય અને ભારતની ટીમ ક્વોલિફાય ન કરી શકે, એના જેવું થઈ જાય. ઇટાલીની વાત કરીએ તો 1934માં ફૂટબોલ વિશ્વકપમાં એમણે પ્રથમ વખત ભાગ લીધો હતો. એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, ઇટાલીની ટીમે ફૂટબોલ વિશ્વકપમાં કયા વર્ષે ભાગ લીધો હતો? 84 વર્ષના આખા ઇતિહાસની વાત કરીએ તો માત્ર 3 જ કિસ્સા છે કે જ્યારે ઇટાલીની ટીમ, જે અજુરીના નામથી પ્રસિદ્ધ છે, એણે વર્લ્ડ કપમાં ભાગ લઈ શકી નથી. 2015-16માં સતત 2 વખત કોપા અમેરિકા કપ જીતનારી ચીલીની ટીમ પણ આ વખતે ભાગ નથી. 2010નો જે વર્લ્ડ કપ હતો એમાં નેધરલેન્ડ જે છે વર્લ્ડ કપમાં ફાઇનલ રમી હતી અને આ વખતે ક્વોલિફાય નથી કરી શકી. ઇટાલી વાત કરીએ તો 2002-2014 સુધી સતત 15 મેચમાં ગોલ કર્યા હતા. આ ટીમની વાત કરીએ તો વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનારી ટીમ જે છે એમાં 4થા સ્થાન પર આવે છે, ટોટલ 128 ગોલ કર્યા છે. ઇટાલીની વાત કરીએ તો વિશ્વકપ પોતે 4 વખત જીતી ચૂક્યા છે, 2006, 1982, 1938 અને 1934. તો પહેલી વખત ભાગ લીધો, પહેલી વખત વર્લ્ડ કપ પણ જીત્યો હતો. હવે બીજો એક ઇતિહાસ ખાસ યાદ રાખજો કે 36 વર્ષ પછી પેરુની ટીમ જે છે એ વિશ્વકપમાં ભાગ લઈ રહી છે. ઇટાલીની ટીમની વાત કરીએ તો બ્રાઝિલની પછી સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીતનારી ટીમ સાથે જર્મની સાથે 2 નંબર પર છે. એટલે ઇટાલી અને જર્મની બંને 4-4 વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે, બ્રાઝિલ 5 વખત જીતી ચૂક્યું છે. 1970માં મોરોક્કો અને બલ્ગેરિયા જેવી ટીમને હરાવીને ક્વાર્ટર ફાઇનલ ખેલનારી પેરુની ટીમ જે છે આ વખતે ભાગ લઈ રહી છે વર્લ્ડ કપની અંદર. રાષ્ટ્રીય સ્વયંસેવક ઘણી બધી ચર્ચામાં આવી ગયું છે, એ આખી વસ્તુ આખી અલગ છે. તો એની સ્થાપના કેબી હેડગેવાર દ્વારા 1925માં કરવામાં આવી હતી. એના પછી લક્ષ્મણ વાસુદેવ પરાંજપે, એમએસ ગૌલંકર, મધુકર દત્તાદેય દેવરસ, રાજેન્દ્ર સિંહ, કે એ સુદર્શન અને મોહન ભાગવત આ હમણાં બધા અત્યારે હાલ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો વાત છે 27 સ્થાપના ક્યારે કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવકની? 27 ડિસેમ્બર 1925 રોજ કેશવ બલિરામ હેડગવાર દ્વારા કઈ જગ્યાએ કરવામાં આવી હતી? નાગપુરમાં એની સ્થાપના કરવામાં આવી હતી. RSS ડૉક્ટર હેડગવાર શરૂઆતમાં કોંગ્રેસમાં હતા અને ગાંધીની અગવાઈમાં ચાલી રહ્યા હતા. 1921માં અસહકાર આંદોલનમાં તેમણે ભાગ પણ લીધો, જેલવાસ પણ ભોગ્યો. 12 જુલાઈ 1922માં તેઓ જેલ મુક્ત થયા અને 1925માં
દશેરાના દિવસે, યાદ રાખજો કયા દિવસે, દશેરાના દિવસે તેમણે RSS રાષ્ટ્રીય સ્વયંસેવકની સ્થાપના કરી. તો ફ્રેન્ડ, આ હતો આજના દિવસનો કરંટ અફેરનો વિડીયો કે જેમાં મેં પ્રયત્ન કર્યો છે મેક્સિમમ કરંટ અફેર્સ કવર કરવાનો. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. ફ્રેન્ડ, વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરતા રહો વિડીયો અન્ય મિત્રો સાથે, જેથી કરીને મને બીજી પ્રેરણા મળતી રહે, મોટિવેશન મળતું રહે તમારા માટે રોજે રોજ વિડીયો બનાવવા માટે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે લાઇક બટન છે એને પ્રેસ કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને સબસ્ક્રાઇબ કર્યા પછી આ નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો. જો આ ઘંટીને પ્રેસ નહીં કરો તો તમને નોટિફિકેશન નહીં મળે, નોટિફિકેશન નહીં મળે તો તમને થશે હું વિડીયો અપલોડ કરતો નથી. આશા રાખું છું કે તમે, હું જેટલી કે એક નાનકડી વિનંતી તમને જે કરી રહ્યો છું એ તમે એના ઉપર